શેરના જંગલો આપણે ગુજરાતના જળ પ્લાવિત વિસ્તારો મિત્રો આ વેટલેન્ડ છે તે એક વાલે ચેનલ છે હતી અને શેરના જંગલો છે તે મેંગ્રો જંગલો અથવા તો શેરના જંગલો તરીકે ઓળખાય છે તેનો એક વિડીયો મિત્રો આપણે સંપૂર્ણ ડિટેલ વાળો આજે અપલોડ કરવા જઈ રહ્યા છે તો દોસ્તો ખાસ વિડીયો જોવા માટે વિનંતી છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શરૂઆત કરીએ આ નવા દોસ્તો હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો જોઈએ દોસ્તો આપણે મેંગ્રોવ વિશે માહિતી મેળવીએ તો કે મેંગ્રોવ મેંગ્રોવ એ સામાન્ય રીતે વૃક્ષ છે મિત્રો શું છે વૃક્ષ છે સુક ને એવો મિત્રો અલગ અલગ પ્રકાર આવે છે સુક પક છોડ અને વૃક્ષ ને વેલા હોય તો એમાંથી આ વૃક્ષમાં આવે છે ખાસ યાદ રાખવાનું છે અહીંયાથી પ્રશ્ન બની શકે મિત્રો વિધાનવાળા પ્રશ્ન બની શકે કે મેંગ્રો એ મિત્રો શુપ છે એવો પ્રશ્ન હોય તો એ ખોટું વિધાન તમારે કરવાનું કેમ કે મેંગ્રોવ વૃક્ષ છે જે ઉષ્ણકટિબંધીય તથા ઉપ ઉષ્ણ કટિબંધીય ક્ષેત્રોમાં અથવા દરિયા કિનારે ત્યાર પછી જ્વાર નદ મુખી ક્ષેત્રો મિત્રો જ્વાર નદ મુખ ક્ષેત્રો છે નદી નદીનું મુખ ક્ષેત્ર હોય છે તેવા વિસ્તારોની અંદર લગુન વિસ્તાર એટલે કે મિત્રો લગુન સરોવર હોય તેની અંદર અથવા તો આદરભૂમિ ક્ષેત્રોની અંદર વિકાસ પામતા હોય છે તો કેટલી બધી જગ્યાએ છે આ મેંગ્રોવ છે તેનો વિકાસ થતો હોય છે ત્યાર પછી મેંગ્રોવ વૃક્ષો માત્ર ખારા પાણીમાં જ ઉદભવી શકે એવું નથી ઘણા એ માનીશું કે મેંગ્રોવ માત્ર ખારા પાણીમાં થાય છે દરિયા કિનારે થાય છે પરંતુ કોઈ મીઠા પાણીનો જે કંઈ વિસ્તાર હોય ત્યાં પણ થતા હોય છે મેંગ્રો વનસ્પતિઓ તાજા પાણીમાં પણ ઉદ્ભવી શકે છે પણ તાજા પાણીમાં તેઓ વૃદ્ધિ દર ઓછો પરંતુ જે ખારા પાણીમાં તેનો વિકાસ થાય તેટલો વિકાસ છે અહીંયા થતો નથી ત્યાર પછી જોઈએ તો કે કોઈ મેંગ્રોવ ક્ષેત્રમાં કોઈ મેંગ્રોવ ક્ષેત્રમાં વનસ્પતિ પ્રજાતિઓની સંખ્યા તથા તેના ઘન તત્વને નિયંત્રિત કરનારા પરિબળોમાં તાપમાન તથા વનસ્પતિ દ્વારા ખારા પાણીને સહન કરવાની ક્ષમતા હોય છે જે તે વિસ્તારની અંદર અથવા તો મિત્રો અલગ અલગ છે આ મેંગ્રુવના પ્રકારો છે જેમ કે કાળી લાલ એ રીતના મિત્રો ધોળી અલગ અલગ પ્રકારના છે મેંગ્રુ તે આપણે આગળ જોવાના છીએ તે કયા કયા પ્રકારનું ક્ષારને સહન કરવાની ક્ષમતા ધરાવે છે તેની પણ માહિતી મેળવવાના છીએ તો ખાસ વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે જો એ મેંગ્રુવ વનસ્પતિની થોડીક લાક્ષણિકતાઓ તો કે વનસ્પતિની સહનશીલતા તથા મજબૂતી ખૂબ વધારે હોય છે શું તો કે તેનું લાકડું ખૂબ મજબૂત હોય છે મિત્રો તે સહેલાઈથી ટૂરી શકતું નથી આટલા માટે તેની અંદર ખૂબ મજબૂતી હોય છે ત્યાર પછી વનસ્પતિ પોતાના મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે ખાસ મિત્રો યાદ રાખવાનું છે પાણીનું શોષણ ક્યાંથી કરે છે મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે અને એ સમયે મીઠાની કેટલીક માત્રાને પાણીથી અલગ કરે છે કોને કરે છે તો કે મીઠાની મિત્રો આના પાંદડા છે તે એક ખૂબ જાડા હોય છે આટલા માટે સહેલાઈથી તેની અંદરથી બાષ્પ થતો નથી અને આ મિત્રો ખાસ ઉપયોગી તેની અંદર નથી લખી કેમ કે તમને માહિતી હોય છે તે ખાસ કરીને ડેલ્ટા વિસ્તારની અંદર થતા હોય છે મેન્ગ્રો તો આ મેગ્રુવ છે તે ચોમાસાની ઋતુની અંદર જ્યારે જ્યારે નદીનું આવે ત્યારે ધોવાણ ધોવાણ થતું હોય હોય તે છે છે મેગ્રોવ વનસ્પતિમાં છે શ્વસન માટે વિશેષ પ્રકારના મૂળનો વિકાસ થાય છે તમે મિત્રો અહીંયા જોઈ શકો છો સેજ બેકગ્રાઉન્ડની અંદર તમને જોવા મળે છે આ રીતના મૂળ હોય છે તેના મૂળ પહેલા અંદર જાય અને અંદરથી ફરી વખત મિત્રો બહાર મૂળ આવતા હોય છે આ રીતનું મેગ્રુવ હોય છે અને આ મૂળને

એકદમ પાતળા હોય તો મિત્રો પાતળા નહીં પરંતુ ઝાડા હોય છે આટલા માટે તે બાષ્પ સર્જન છે તેને રોકી શકે છે ત્યાર પછી જોઈએ તો વનસ્પતિના મૂળ જમીનમાં ઊંડા ઉતરવાના સ્થાને ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં આગળ વધે છે દોસ્તો અહીંયાથી પ્રશ્ન આઈએમપી બની શકે છે તમે મિત્રો ઘણી વખત વાંચશું ન હોય અને જો સાલું ઓપ્શન ટીક કરો તો તમે અહીંયા આ વિધાન ખોટું છે તેવું પસંદ કરતા હોય છે કેમ કે એવી એક પણ વનસ્પતિ નથી જેના મૂળ પહેલા તો અંદર જાય જમીનની અંદર અને ત્યાર પછી ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ઉપર આવતા હોય છે આવી એક આ માત્ર વનસ્પતિ છે તે દલદીય ક્ષેત્રની અંદર થતી હોય છે મિત્રો કાદવ કેસરની અંદર થતી હોય છે ત્યાર પછી જોઈએ તો કે જે સ્થાનો પર મેંગ્રોવ વનસ્પતિ ઉગે છે ત્યાં ઓક્સિજનની અછત હોય છે મિત્રો ખાસ અહીંયાથી આઈએમપી પ્રશ્ન બને છે આપણે એક એક પ્રશ્ન બને તેવી જ લીટીનો ઉપયોગ કર્યો છે કે જે જે સ્થળો હોય છે તે વિસ્તારની અંદર આ મેંગ્રો વનસ્પતિ ઉગે ત્યાં શું હોય છે તો કે ઓક્સિજન છે તે આપણને ખૂબ ઓછો જોવા મળતો હોય છે ત્યાર પછી મેંગ્રોવ વનસ્પતિ માત્ર કાદવ કિસડવાળા વિસ્તારોમાં જ નથી ઉગતી પણ રેતાળ ભૂમિમાં અને નક્કર સપાટીમાં પણ ઉગે છે મિત્રો ખાસ અહીંયાથી તમને કન્ફ્યુઝ કરાવે તેવો પ્રશ્ન બને કે તમે મિત્રો વાંચેલું હોય કે તેની અંદર મેંગ્રો વનસ્પતિ છે તે દલદલી ક્ષેત્ર અથવા તો કાદવ કેસળ વિસ્તારની અંદર થાય છે પરંતુ એવું નથી અમુક જે નક્કર અથવા તો એવો ભૂમિ ભાગ જે પથરાળ હોય રેતાળ હોય તેની અંદર પણ આ મેંગ્રો વનસ્પતિ છે તે આપણને જોવા મળતી હોય છે ત્યાર પછી આગળ જોઈએ મેંગ્રો અને વનસ્પતિનું થોડું વર્ગીકરણ તો કે વિશ્વની અંદર લગભગ એકસોને અઢાર દેશોમાં મેંગ્રોવ વનસ્પતિઓ જોવા મળે છે કેટલી એકસોને અઢાર દેશોની અંદર મેંગ્રોવ વનસ્પતિ જોવા મળે છે વિશ્વની અંદર મુખ્યત્વે જુદા જુદા ચાર પ્રકારની મેંગ્રોવ વનસ્પતિ જોવા મળે છે કેટલી જુદા જુદા ચાર પ્રકારની મેંગ્રોવ વનસ્પતિ છે તેને આપણે વિસ્તૃતથી સમજીએ પ્રથમ લાલ મેંગ્રોવ એટલે કે રેડ મેંગ્રોવ તો આ લાલ મેંગ્રોવ છે તે આપણને ખૂબ ઉપયોગી થવાની છે ગઈ ફોરેસ્ટનું પેપર તો દોસ્તો તેની અંદર મેંગ્રોવના પ્રશ્ન પૂછાયેલો હતો કે નીચેનામાંથી કઈ મેંગ્રુવ પ્રકાર નથી તો આપણે મિત્રો તેની અંદર આસમાની લખેલું હતું તો તો આવો કોઈ પ્રકાર આવતો નથી પરંતુ મિત્રો પેપર થોડું ડીપની અંદર જઈ શકે આ જે વર્ગીકરણ છે તેમાંથી પ્રશ્ન બની શકે છે કે લાલ મેંગ્રુવ છે તેની લાક્ષણિકતા જણાવો તો આપણે જોઈએ લાલ મેંગ્રો વનસ્પતિમાં એવી વનસ્પતિનો સમાવેશ થાય જે અતિ ખારા પાણીને સહન કરવાની ક્ષમતા ધરાવતી હોય તથા સમુદ્રની નજીક ઉગતી હોય લાલ મેંગ્રુવું જવાબ કરી શકો છો તો રેડ મેંગ્રુવની આટલી માહિતી કેટલી તો કે સૌથી વધારે ખારું પાણી સહન કરી છે કોણ લાલ ત્યાર પછી જોઈએ દોસ્તો આપણે કાળી મેંગ્રુવ બ્લેક જોઈએ તો કે તે દલદલીય તથા કાદવ કિશળ વિસ્તારમાં ઉગનારી મેંગ્રો છે અને ખાસ કરીને જેમને ખારા પાણીને સહન કરવાની ક્ષમતા ઘણી ઓછી છે તો જેમ આપણે મિત્રો પાછળ જતા જઈએ ઓલી સાવ નજીક હતી દરિયાની કિનારાની નજીક અને હવે આપણે થોડા પાછળ જઈએ છીએ મિત્રો દરિયા કિનારાથી પાછળ જેમ જતા જઈએ તેમ ખારા પાણીને સહન કરવાની ક્ષમતા ઓછી ત્યાર પછી દલદલીય કાસવ કાદવ વિસ્તારની અંદર ઉગનારી છે આટલા માટે તે ખારા પાણીને સહન કરવાની ક્ષમતા ખૂબ ઓછી ધરાવે છે કેટલી ખૂબ ઓછી ત્યાર પછી જોઈએ આપણે ત્રીજા નંબરની મિત્રો સફેદ મેંગ્રો તો કે વ્હાઈટ મેંગ્રો તેની માહિતી મેળવીએ તો તેની એક જ એવો મુદ્દો કે આ વનસ્પતિ સફેદ રંગની ધરાવે ધરાવે છે છે સફેદ સફેદ રંગની તો તો મિત્રો આપણે જોયું કે કાળી મેંગ્રો સોરી લાલ મેંગ્રો સૌથી વધારે ક્ષમતા ધરાવે ખારા પાણીને સહન કરવાની ત્યાર પછી કાળી જોઈએ તો કે ઓછી ધરાવે અને સફેદ મેંગ્રોવ છે તે મિત્રો સાવ ઓછી ધરાવતી હોય છે આ ખારા પાણીને સહન કરવાની ક્ષમતા તે શેના કારણે ઓળખાય છે તો કે વનસ્પતિને રંગની શાલ શાલ હોય હોય છે શું તો કે મિત્રો આ વનસ્પતિની સફેદ હોય છે ત્યાર પછી મિત્રો શાલ રંગ જોઈએ જાડી આકારની મેંગ્રોવ અહીંયાથી પણ પ્રશ્ન બની શકે છે મિત્રો આ પણ એક મેંગ્રોવ પ્રકાર છે જાડી આકાર મેન્ગ્રોવ આ વનસ્પતિનો આકાર જાડી આકારનો

ત્યાર પછી તે જાડી આકારની અને ગુંછળામય જોવા મળે છે ત્યાર પછી મિત્રો થોડીક એવા આંકડા છે આંકડાની અંદર મને કન્ફ્યુઝ લાગ્યું એટલા માટે આપણે લીધા નથી પરંતુ જોઈએ મહત્વ વનસ્પતિ છે તેનું થોડું મહત્વ આપવામાં આવેલું છે આપણે જોઈએ તો કે મેંગ્રોવ નિવસન તંત્રનું પર્યાવરણ દ્રષ્ટિએ વ્યાપક મહત્વ ધરાવે છે મિત્રો એક નિવસન તંત્રની આખી રચના થતી હોય છે અહીંયાથી નિવસન તંત્રની આખી આહાર કડીની પણ રચના થતી હોય છે તો તે તેની અંદર એક વ્યાપક ખૂબ વિશાળ પ્રમાણમાં મહત્વ ધરાવે છે મેંગ્રોવ વનસ્પતિના પરોમાં લેવોનાઇડ મિત્રો ખાસ યાદ રાખવાનું છે વનસ્પતિ છે તેનું શોષણ કરી શકે છે ખાસ અહીંયાથી પ્રશ્ન બની શકે છે કે સૂર્યના યુવી બી કિરણોનું શોષણ નીચેનામાંથી કઈ વનસ્પતિ કરે છે તો મિત્રો મેંગ્રોવ તમારે પસંદ કરવાનું રહેશે તેના પાનમાંથી કયો પદાર્થ નીકળે લેવલોઇડ નામનો પદાર્થ નીકળે છે આ વનસ્પતિનો ઉપયોગ સરપદંશ મિત્રો સાપ કરડ્યો હોય તો ત્યાર પછી શર્મરોગ એટલે કે સામડાનો રોગ મૂળ સંબંધિત રોગો ઉપસાર માટે મૂળ મિત્રો સંબંધિત રોગોના ઉપસાર માટે થાય છે ઉપરાંત ગર્ભ નિરોધક દવાઓ બનાવવા માટે પણ મેંગ્રોવ વનસ્પતિનો ઉપયોગ થતો હોય છે તો ખાસ યાદ રાખવાનું છે સરપદંશ સર પર શર્મરોગની અંદર આ મેંગ્રોવ વનસ્પતિનો ઉપયોગ થાય છે એક ટન મેંગ્રોવ લાકડું બાળવાથી ટન કોલસો કોલસા જેટલી ઊર્જા મળે છે મિત્રો ટન ટન જો તમે તો કોલસો જેટલી ઊર્જા ઉત્પન્ન કરી શકે છે ત્યાર પછી પ્રતિ હેક્ટર મેંગ્રોવ વનોની કુલ મેળવીને મિત્રો અહીંયા થોડા આંકડા આપવા મળશે પરંતુ આપણે આંકડાની અંદર પડવાનું થતું નથી પરંતુ અહીંયા માત્ર સુંદરવનમાંથી જ પ્રતિ વર્ષે એકસો ને દસ ટન

માહિતી પસંદ આવી હતી લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો નવા દોસ્તો હોય તો તમારા દોસ્તોને લિંક શેર કરો ફરી મળીશું નવા કન્ટેન્ટ સાથે